નમસ્કાર મિત્રો, પાક ધિરાણ મેળવતા ખેડૂતોમાં જાગૃતિ આવે અને પાક ધિરાણની જે વ્યવસ્થા છે એ વધુ પારદર્શક અને સરળ બને એ હેતુ સાથે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી વેબસાઇટ, પાક ધિરાણ માટેની નવી વેબસાઇટ ખાસ લોન્ચ કરવામાં આવી છે. તો આ વેબસાઇટનો શું લાભ ખેડૂતોને થશે અને એનો હેતુ કેન્દ્ર સરકારનો શું છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું. તો મિત્રો, જે નેશનલ એગ્રીકલ્ચર બેંક છે, નાબાર્ડની વેબસાઇટ પરથી જે આંકડા મળે છે એ પ્રમાણે આપણા દેશમાં 52% ખેડૂત પરિવારો ઉપર કોઈના કોઈ રીતે નાણાકીય દેવું છે, એટલે કે અડધાથી વધુ ખેડૂતો આપણે અલગ અલગ રીતે દેવાની જે ડટાયેલા છે. અને આ નાબાર્ડનો આંકડો છે, એટલે સરકાર હસ્તકની સંસ્થાનો આંકડો છે. કદાચ વાસ્તવિક આંકડો તો આના કરતાં પણ ઊંચો હોઈ શકે. તો ખેડૂતોને વ્યવસ્થિત રીતે અને ઓછા વ્યાજ દરે ધિરાણ મળે એ માટે સરકારની અનેક યોજનાઓ છે, જેમાં ક્રોપ લોન, ક્રોપ એટલે કે પાક, અને લોન એટલે ધિરાણ, એટલે જે પાક ધિરાણ છે એક એનો જે ફાળો છે એ ખૂબ જ મહત્વનો છે, જેમાં ખેડૂતોને પાક ઉપર ધિરાણ આપવામાં આવે છે. ચોમાસામાં તેમજ શિયાળામાં જે પાક વાવવામાં આવ્યો હોય એની ઉપર ધિરાણ આપવામાં આવે છે, એટલે ખેડૂત ખાતેદારો આનો સીધી રીતે લાભ લઈ શકે છે. અને સરકારનો એવો દાવો છે કે 3, ખાસ કરીને આપણે ગુજરાતની વાત કરીએ તો 3 લાખ સુધીનું પાક ધિરાણ હોય અને સમયસર ભરી દેવામાં આવે તો ખેડૂતોને 0% વ્યાજ ચૂકવવાનું આવે છે, જેમાં અડધું વ્યાજ કેન્દ્ર સરકાર, અડધું રાજ્ય સરકાર ભોગવે છે. પણ ઘણી વખત સમસ્યાનો તમને પણ સામનો કર્યો હશે કે ખેડૂતોને ખરેખર 0% કહેવામાં આવે છે, પણ ઘણી વખત ખેડૂતોને 0% વ્યાજ ધિરાણ મળતું નથી. એટલે સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે એક બાજુ, કે ખેડૂતોને જે પાક ધિરાણ છે એમાં આટલા ખેડૂતોએ લાભ લીધો અને આટલા ખેડૂત, આટલા કરોડનું ધિરાણ અમે ચૂક્યું. બીજી બાજુ ખેડૂતોને બેંકના ધક્કા ખાવા પડે છે, કારણ કે બેંક આમાં મધ્યસ્થી કરતી હોય છે. તમને એક ઉદાહરણ આપું મહારાષ્ટ્રનું. તો મહારાષ્ટ્રમાં આ સિઝનમાં જ એક જે વિવાદ થયેલો કે બેંકોએ ખેડૂતો પાસે સિબિલ સ્કોર માંગેલો. સિબિલ સ્કોર એટલે મિત્રો એક પ્રકારનો ક્રેડિટ સ્કોર હોય, એટલે કોઈને બિઝનેસ લોન લેવી હોય, વાહનની લોન લેવી હોય કે ઘર માટે લોન લેવી હોય તો એનો ક્રેડિટ સ્કોર જે છે એ બેંકો ચકાસતી હોય છે. એટલે કે જે તે વ્યક્તિએ ભૂતકાળમાં ક્યારે ક્યારે લોન લીધેલી છે, એની સમયસર ચૂકવણી કરેલી છે કે નહીં, એની તપાસના આધારે સિબિલ સ્કોર નક્કી થાય છે. સિબિલ સ્કોર ઊંચો હોય તો સરળતાથી લોન મળે છે. મહારાષ્ટ્રમાં આ સિઝનમાં એવા કિસ્સા સામે આવ્યા કે ખેડૂતોના સિબિલ સ્કોર માંગવામાં આવ્યા અને જેમનો સિબિલ સ્કોર નીચો હતો એમને બેંકો દ્વારા પાક ધિરાણ આપવાની મનાઈ ફરમાવવામાં આવી. એટલે આ જે વિવાદ છે બહુ ચક્યો ને છેવટે જે મહારાષ્ટ્રના ઉપ મુખ્યમંત્રી છે એમને નિવેદન આપ્યું કે હવે કોઈ પણ બેંક જો સિબિલ સ્કોરના કારણે ખેડૂતની લોન નકારશે તો અમે એની બે બેંક વિરુદ્ધ FIR કરશું. પછી જે આ મામલો છે એ થોડો શાંત થયો. તો જે પ્રોબ્લેમ થઈ રહી છે એ ઘણી વખત સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે, પણ સરકારની જે જાહેરાતો છે એનો લાભ લેવા ખેડૂત જ્યારે બેંકમાં જાય છે તો ખેડૂતને ઘણી વખત કડવા અનુભવો થતા હોય છે. હવે આપણે જે કેન્દ્ર સરકારે જે વેબસાઇટ શરૂ કરી છે 19 સપ્ટેમ્બર 2023, એટલે કે આજના દિવસથી જ આ વેબસાઇટ શરૂ કરવામાં આવી છે, જે આપણા કેન્દ્રીય કૃષિમંત્રી છે નરેન્દ્રસિંહ તોમર એમના હસ્તે આ વેબસાઇટનું શુભારંભ થયો. આ વેબસાઇટ મિત્રો fasalreen.gov.in આ વેબસાઇટનું એડ્રેસ છે અને વેબસાઇટ આજે જ લોન્ચ થઈ છે, એટલે અત્યારે એ માત્ર ઇંગ્લિશ ભાષામાં જોવા મળે છે, પણ લેંગ્વેજનો ઓપ્શન છે, એટલે કે આવનારા દિવસોમાં એ બીજી બધી ભાષાઓમાં પણ આ વેબસાઇટ કાર્યરત થશે. અને એમાં ઘણા બધા વિભાગો છે, પણ અત્યારે હજુ વેબસાઇટ લોન્ચ થઈ છે એટલે કોઈ વિભાગ સક્રિય રીતે કાર્યરત નથી. પણ આપણે જો સરકારની વિવિધ વેબસાઇટ જોઈએ તો જે પીએમ કિસાન વેબસાઇટ છે, જે 2000 આપતા ખેડૂતોને આપવામાં આવે છે, એની જે વેબસાઇટ છે એમાં ખેડૂત પોતાનું સ્ટેટસ ચકાસી શકે છે કે કેટલા હપ્તા મને મળ્યા, હવે હપ્તો ક્યારે આવશે, કયો હપ્તો કેમ નથી મળ્યો. તો એ રીતની વેબસાઇટ આ બનાવવામાં આવે તો જ હેતુ ખરેખર સાર્થક નીવડે, કે ભાઈ જે ખેડૂતો છે, દેશના ખેડૂતો, એ પાક ધિરાણ બાબતે પોતાનું સ્ટેટસ ચકાસી શકે કે મેં કેટલું પાક ધિરાણ લીધું છે, ક્યારે મારે એ ભરવાનું છે, કેટલું વ્યાજ ચડ્યું છે, કેટલી મને સરકારે સહાય આપી છે, એ બધી વસ્તુ સરળ ભાષામાં અને ખૂબ જ સરળતાપૂર્વક આ વેબસાઇટમાં જો અપલોડ કરવામાં આવે તો ખરા અર્થમાં આ વેબસાઇટ ખેડૂતો માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પણ આ એક રીતે સારું
સારો નિર્ણય એટલા માટે છે કે પાક ધિરાણ બાબતે ખેડૂતોમાં ઘણો બધો જાગૃતિનો અભાવ છે અને બેંકોની મધ્યસ્થીના કારણે ઘણી વખત ખેડૂતો બેંકના ધક્કા ખાઈને પણ થાકી જતા હોય છે. તો આ મુદ્દે મિત્રો પાક ધિરાણની જે વ્યવસ્થા છે ખાસ કરીને આપણા ગુજરાતમાં એ અંગે આપના અનુભવો કેવા રહ્યા છે એ અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ, ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.